नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में अपनहृत्ति छे ई अलंकार आज जोवाना छे। आ पहेला आपणे अर्थालंकार अने शब्दालंकारना घणा बधा प्रकारों पण आपणे मूकी चूक्या छे। ए वीडियो तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। अने हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकन ने प्रेस करो जेथी करीने नवो वीडियो अपलोड करिए तो सौ प्रथम तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आपणे आजे जोईए अपनहृति अलंकार। तो के पहला तो अपनहृति अलंकार छे ई अलंकार कहेवाय कोने? तो के एनी व्याख्या जोईए तो के ज्यारे उपमेयनो निषेध कर्या पछी। उपमेय एटले शुं? तो के जेनी सरखामणी करवानी छे तो के एनो निषेध कर्या पछी उपमाननो आरोपण करवामां आवे। एटले के उपमान छे आरोपण अथवा उमेरवामां, आरोपणनो समानार्थी शब्द शुं थाय? तो के उमेरवामां थाय। तो के आ उपमाननो आरोपण थाय त्यारे अपनहृति छे ई अलंकार बने छे। फरीथी एक वक्त रिपीट करिए कि ज्यारे उपमेयनो निषेध कर्या पछी उपमाननो आरोपण थाय त्यारे अपनहृति अलंकार बने छे। अपनहृति एटले शुं थाय? अपनहृति तो एटले शुं थाय? तो के छुपावुं। अपनहृति एटले शुं थाय? तो के छुपावुं। हवे एमना एक्जाम्पल जोईए जेथी करीने आपने ख्याल आवे। तो पहेलुं उदाहरण छे कि शिक्षक ने मन वर्ग ए वर्ग नहीं। फरी शिक्षक ने मन वर्ग ए वर्ग नहीं पण स्वर्ग छे। तो पहला तो अहीं शुं कर्युं? तो के वर्ग ने छे एने शुं कर दीधुं के वर्गी वर्ग नथी। एटले के जे उपमान हतो एने उपमान ने शुं कर दीधो? निषेध, सॉरी उपमेय हतो एने उपमेय ने शुं कर दीधो? निषेध कर दीधो। पण एने छे पाछळ उपमान ने शुं कर दीधो? आरोपण। एटले के ई शुं छे? तो के स्वर्ग छे। शिक्षक ने मन वर्ग ए वर्ग नहीं पण शुं छे? स्वर्ग छे। तो आ अलंकार क्यों, आ एक्जाम्पल क्यों बनशे, कोनो बनशे? तो के अपनहृतिनो अलंकार एक्जाम्पल बनशे। बीजू जोईए, पेला पितामां नथी, पेला पितामां नथी प्रतिमा छे। एटले के पेला पितामां छे एने शुं कर दीधो? के निषेध कर दीधो के आ ई पितामां नथी पण शुं छे? तो के प्रतिमा छे ई छे। એટલે આ રીતના આપણો અપનહૃતિનો અલંકારનો એક્ઝામ્પલ બનશે। ત્રીજું જોઈએ, નારી તારી નાસિકાનો મોર, નારી તારી નાસિકાનો મોર નોય ભૂષણ ચિત્તનો ચોર, નારી તારી નાસિકાનો મોર નોય ભૂષણ ચિત્તનો ચોર। ચોથી જોઈએ, નોય આ ફાંસીગર, નોય આ ફાંસીગર એ તો છે સાક્ષાત યમરાજ, નોય આ ફાંસીગર એ તો છે સાક્ષાત યમરાજ। પાંચમું એક્ઝામ્પલ જોઈએ, ન હોય એ અભ્ર એ તો ગરવો ગિરનાર છે। એટલે કે શું કહે છે? તો કે ન હોય એ અભ્ર એ તો ગરવો ગિરનાર છે। એટલે પહેલાંનો નિષેધ કરે છે પછી એનો શું કરે છે? તો કે ઉપમાનને છે એનો આરોપણ કરે છે અથવા ઉમેરે છે। છઠ્ઠું જોઈએ, ગુજરાતને સીમાડા નથી, ગુજરાતને સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે। ફરીથી, ગુજરાતને સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે। જો મિત્રો, આ તો અલંકારની દ્રષ્ટિએ કદાચ વ્યાકરણમાં પૂછાય તો એ તો આવો પૂછાશે જ, પણ આને ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાઈ ગઈ છે કે ભાઈ આ પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે? તો આ પંક્તિ છે એ કમ્મા મુનશીની છે। કયા સાહિત્યકારની છે? તો કે કમ્મા મુનશીની, અને જે અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે। કમા મુનશીની છે કે ગુજરાતની સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે। મિત્રો, આ જે કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, એના વિશે આપણે અલગથી સાહિત્યના પ્લેલિસ્ટમાં જે આપણે અલગથી વિડીયો એના ત્રણ ભાગ બનાવેલા છે, જો એ હજી સુધી તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો આ પંક્તિ અવારનવાર પૂછાય છે, જો સાહિત્યની દ્રષ્ટિએ પૂછાય તો એ કયા કવિની આવશે? કનૈયાલાલ માણેકલાલ મુનશીની। અને ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ પૂછાય તો આ પંક્તિ છે કયા અલંકારની છે? તો કે અપનહૃતિ અલંકારની છે। વધારે એક્ઝામ્પલ જોઈએ, મા બાપને મન દીકરી એ દીકરી નહીં પણ કાળજાનો કટકો છે, મા બાપને મન દીકરી એ દીકરી નહીં પણ કાળજાનો કટકો છે। એટલે કે પહેલાં નિષેધ કરવાનો આવે છે ઉપમેયનો, અને પાછળથી ઉપમાન શું કરવામાં આવે છે? તો કે ઉમેરવામાં આવે છે। એટલે આ પંક્તિ કયા અલંકારની બનશે? તો કે અપનહૃતિ અલંકારની બનશે। આઠમું એક્ઝામ્પલ જોઈએ, મૃત્યુ જીવનનો અંત નહીં
પણ પરલોકનું પ્રવેશ દ્વાર છે. મૃત્યુ જીવંતનો અંત નહીં પણ પરલોકનો પ્રવેશ દ્વાર છે. એટલે આ રીતના પહેલાં ઉપમેયને શું કરવામાં આવે છે, સંતાડવામાં આવે છે અથવા નિષેધ કરવામાં આવે, અને પાછળથી ઉપમાન છે એને ઉમેરવામાં આવે છે. એટલે કે મૃત્યુ જીવનનો અંત નહીં પણ પરલોકનો પ્રવેશ દ્વાર છે. નવમું એક્ઝામ્પલ જોઈએ. સરયુ સ્નાનથી અશ્રુ સ્નાન મોઘેરો છે. સરયુ સ્નાનથી અશ્રુ સ્નાન મોઘેરું છે. એટલે કે સરયુ કરતાં પણ કોનું સ્નાન વધારે મોંઘું છે, તો કે અશ્રુ સ્નાન છે એનું વધારે મોંઘું છે. દસમું એક્ઝામ્પલ જોઈએ. એ બિંદુ નહીં પણ ઘોર વડવાનલ જલ્યો સિંધુ છે. ફરીથી એ બિંદુ નહીં પણ ઘોર વળવાનલ જાલ્યો સિંધુ છે. એટલે કે પહેલાં એમાં પહેલાં જે વાક્ય આપણે આપેલું છે, એટલે કે અથવા પહેલું ચરણ આપેલું છે કે અલ્પવિરામ પહેલાંનું, તો એમાં છે એ પહેલાં ચરણમાં શું કરે છે, એનો નિષેધ કરે છે, અને બીજા ચરણમાં શું કરે છે, તો ઉપમાનનો આવકાર કરે છે અથવા એડ કરે છે. અગિયારમું જોઈએ, છેલ્લું એક્ઝામ્પલ. મીરાને મન ઝેર એ ઝેર નહીં પણ અમૃત બની ગયું. મીરાને મન ઝેર એ ઝેર નહીં પણ અમૃત બની ગયું. એટલે કે પહેલા વાક્યમાં શું કરે છે, નિષેધ, અને બીજામાં શું કરે છે, તો કે ઉપમાન આરોપણ કરે છે. એટલે આ રીતના ઉપનહત અલંકાર શું કહેવા, ઉપનવૃત્તિ અલંકાર એટલે શું, તો કે એની વ્યાખ્યા ફરીથી રિપીટ કરીએ તો કે ઉપમેયનો શું કરવામાં આવે, નિષેધ કરવામાં આવે, અને એની જગ્યાએ શું કરે, ઉપમાનનું છે આરોપણ કરવામાં આવે, ત્યારે આપણો કયો અલંકાર બને છે, તો કે અપનવૃત્તિ અલંકાર બને છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેથી તમારા મિત્રોને પણ ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.